સદા તંદુરસ્ત રહેવા માંગો છો, તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં અને આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ ફેમિલી ડોક્ટર. ફેમિલી ડોક્ટરમાં આજે આપણે વાત કરવાના છીએ નાના બાળકો વિશે કે જેમને ખાસ કરીને અત્યારે શિયાળાની ઋતુ ચાલુ થઈ રહી છે અને જેમાં તેમને શરદી અને ઉધરસ કે તાવ જેવી સમસ્યાઓ રહેતી હોય છે. દર વર્ષે હજારો નવજાત તથા નાના બાળકો ખાસ કરીને નબળી રોગ પ્રતિકારક શક્તિને લીધે શરદી અને ખાંસીનો શિકાર બનતા હોય છે. મોટાભાગે બાળકો પોતાના જીવનના પ્રથમ વર્ષમાં જ લગભગ 7 વખત આ સમસ્યાનો ભોગ બનતા હોય છે. બાળકો જીવાણુયુક્ત વાતાવરણ અથવા તો સંક્રમણ વાળી વ્યક્તિની નિકટતાને લીધે વિભિન્ન પ્રકારના સંક્રમણ ફેલાવનાર રોગાણુના સંપર્કમાં આવી જતા હોય છે અને કેટલીક વાર આ બીમાર બાળકની દેખરેખ મા બાપ તથા તેમની દેખરેખ કરનારાઓ માટે ખૂબ જ મુશ્કેલી ભરી બનતી હોય છે અને બાળક પણ આ તકલીફોનો સામનો કરતું હોય છે અને ક્યાંક શરદી અને ઉધરસ થવાને કારણે તેઓ ખૂબ બેચેની અનુભવતા હોય છે. શિયાળાની શરૂઆત પણ ધીમે ધીમે થઈ રહી છે અને આ ઋતુમાં પણ બાળકોને વારંવાર શરદી અને તાવ આવી જતો હોય છે. શિયાળાની ઋતુમાં બાળકને તંદુરસ્ત કેવી રીતે રાખી શકાય, બાળક આખું વર્ષ દરમિયાન નિરોગી કેવી રીતે રહે, એ તમામ ચર્ચા આજે આપણે ફેમિલી ડોક્ટરમાં કરવા જઈ રહ્યા છીએ અને આ તમામ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે જોડાઈ રહેલા છે ડોક્ટર વિપુલ તુરખિયા. ડોક્ટર સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં. શરદી અને ઉધરસ થવાની શક્યતા ઘણી રહે, કારણ કોઈ પણ વાતાવરણની અતિરેકતા હોય અને એ બાળકને અનુકૂળ ન આવે. વાતાવરણ જ્યારે પણ બાળકને પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય ત્યારે નાકમાંથી સામાન્ય તો હો લ્યુબ્રિકેશન, આપણે જે સામાન્ય ભાષામાં કહીએ કે ભાઈ લ્યુબ્રિકેશન જરૂરી છે કોઈ પણ એન્જિન માટે, એવી રીતે જ્યારે વાતાવરણની અનુકૂળતા હોય અને નાકની અંદરની જે ચામડી છે જેને આપણે મ્યુકોઝા કહેવાય, એ મ્યુકોઝામાંથી લ્યુબ્રિકેશનના ભાગ રૂપે ત્યાંથી પાણી સિક્રિટ થાય, જેથી એ અંદરના મ્યુકોઝાનું એન્વાયરમેન્ટ એનું જાળવી રાખી શકે. જ્યારે પણ વાતાવરણની અતિરેકતા થાય તો વધારે પાણી નીકળે નાકમાંથી અને એના કારણે શરદી થાય. પણ સાથે સાથે શરદીમાં એવું છે કે શરદી 2 પ્રકારની છે, એક જેમાં ઇન્ફેક્શન હોય છે અને જેમાં ઇન્ફેક્શન નથી હોતું. ઇન્ફેક્શન એટલે કે ચેપ, સામાન્ય ભાષામાં કહીએ તો ચેપ. તો જે ભા જેની અંદર ચેપ ન હોય એટલે એ એલર્જીના કારણે હોઈ શકે અથવા વાતાવરણ બદલાય ત્યારે બાળક જો નાનું હોય અને જોઈએ એટલી રોગ પ્રતિકારક શક્તિ ના હોય તો એ બાળકને એ વાતાવરણના લીધે નાકમાંથી વધારે પાણી વહે અને એના કારણે એને શરદી એટલે કે એને શ્વાસ લેવામાં તકલીફ પડે. પછી એમાં ઘણી વખત ચેપ ભળી જતો હોય છે એટલે કે ઇન્ફેક્શન એડ થઈ જાય, કારણ કે આપણી આજુબાજુ કરોડો વિષાણુઓ છે. એ વિષાણુઓમાં કેટલાય પ્રકારના વાયરસ એવા છે કે જે શરદીનું સંક્રમણ કરે અને શરદીનું જ્યારે સંક્રમણ કરે ત્યારે બાળકને મોઢું લાલલાલ થઈ જાય, નાકમાંથી પાણી આવવું, ઘણી વખત આંખમાંથી પાણી આવવું, આખા શરીરમાં ઘણી વખત તાવ આવી જાય, આ બધું કોમન વસ્તુ, કાનમાં ચડાવે, આ સામાન્યતઃ નાના બાળકોમાં આવું શિયાળો અથવા તો વાતાવરણ જ્યારે બદલાય, સમજો એકદમ ગરમીમાંથી ઠંડી થાય અથવા ઠંડીમાંથી વચ્ચે ક્યાંક પાછું ગરમ વાતાવરણ આવી જાય તો પણ આવું થવાની શક્યતા રહે. પદરવાની સાથે સાથે પણ બાળકોને શરદી કે ઉધરસ જેવી સમસ્યા થતી હોય છે. ડોક્ટર, એલર્જીથી થતી શરદી માટે સંભવિત કારણો કયા જવાબદાર ગણી શકીએ છીએ? બેન, એલર્જી એક શબ્દ એવો મોટો શબ્દ છે, સામાન્યતઃ સામાન્ય ભાષામાં જો કહીએ તો આ વ્યક્તિને આ વસ્તુ માફક નથી આવતી જો એમ કહીએ તો એને એલર્જી કહેવાય. હવે એ માફક ન આવે જેમ કે વાતાવરણ બદલાય તો, અથવા માનો કે ઘરમાં તમે કલર કરાવવા કાઢ્યો છે અને એ જે
પેઇન્ટ હોય એ પેઇન્ટની જે સ્મેલ આવતી હોય છે, અથવા ઘરની અંદર માનો કે તમે ઘઉં સાફ કરવા કાઢ્યા અને છેપટ ઉડી, અથવા ઘરમાં દિવાળીમાં જેમ સામાન્ય તો બધા દિવાળીમાં આખું ઘર સાફ કરે એટલે આખા ઘરની ધૂળ હોય, એ ધૂળ જાય ક્યાં? વાતાવરણમાં. અને વાતાવરણમાં ધૂળ જ્યારે ઉડે ત્યારે જ્યારે જ્યારે બાળકના શ્વસન ક્રિયામાં એટલે કે નાકમાં થઈને જ્યારે અંદર એ ધૂળની જાય રજકણો, ત્યારે એની પ્રતિક્રિયા રૂપે એ શરદી થઈ જાય. એ એલર્જી જે આપણે કહીએ કોઈ વસ્તુ માફક નથી આવવી, તો એના કારણે આ એલર્જી શબ્દ છે. અને એલર્જીની અંદર જો ખાલી નાકને એલર્જી થાય એટલે કે ખાલી શરદી થાય, એલર્જીનો બીજો મિનિંગ એવો પણ ચામડી ઉપર એની અસર થાય, તો ચામડી ઉપર થાય તો એ લાલ લાલ ચકામાં થાય, નાના નાના ફોલ્લા થઈ જાય, એ આખા શરીરે પણ થઈ શકે અને ખાલી મોઢા ચહેરા ઉપર પણ વધારે થઈ શકે. આવી રીતે એ એલર્જી કહેવાય. એટલે એલર્જીનું ઇન્ફેક્શન થયું એટલે એલર્જી થઈ તો શરદી થાય, અને ચેપ એટલે કે ઇન્ફેક્શન થાય તો શરદી થાય. આ બે વચ્ચેમાં બહુ ફરક છે. જ્યારે ચેપ આપણે શબ્દ વાપરીએ ત્યારે ચેપની અંદર વ્યક્તિને તાવ આવે, અનકમ્ફર્ટેબલ થઈ જાય એટલે કે બાળકને શરીરમાં બિલકુલ મજા ના હોય એવું લાગે, બાળકના મોઢા ઉપર જુઓ તો લાલાશ આવી જાય, ઘણીવાર મોઢા ઉપર લાલ લાલ સ્પોટ થઈ જાય, આંખ લાલ થઈ જાય, આંખમાંથી પાણી નીકળે, કાનમાં ખંજવાળ આવે, ગળામાં પણ ખંજવાળ આવે, ગળામાં એવું લાગે કે જાણે ગળાના અંદરના ભાગમાં કંઈક ખોચે છે, કે જાણે અંદર કંઈક દુખતું હોય, ટાંકણીઓ કોઈ મારતું હોય એવું ફિલિંગ થાય, તો એ એક ચેપ છે. અને ચેપના લીધે આ બધી વસ્તુઓ બાળકને થાય. અને આને સામાન્યતઃ રાઇનાઇટિસ એટલે કે નાકનું ઇન્ફેક્શન અથવા શ્વસન ક્રિયાના ટ્રેકનું ઇન્ફેક્શન કહી શકાય. કોરોનાની મહામારી ચાલી રહી છે અને ક્યાંક જો બાળકને સામાન્ય પણ શરદી હોય છે તો કેટલાક માતા પિતાના મનમાં એ ભય રહેતો હોય છે કે તેના બાળકને કોરોના તો નહીં હોય, તો એ પણ જણાવશો કે કોરોના અને સામાન્ય શરદી વચ્ચેનો તફાવત શું છે? બહુ સરસ પ્રશ્ન છે. અત્યારે આખા સમાજમાં તમામ જગ્યાએ આ સંશય બહુ જ રહી રહ્યો છે. હું 30-35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, મારે ત્યાં અત્યારે 50% દર્દીઓ એવા જ આવે છે કે સાહેબ આને નાકમાંથી પાણી નીકળે છે, આમ તો અમને બીજું કંઈ તકલીફ લાગતી નથી, પણ સાહેબ જોઈ આપો ને કે કોરોના છે કે નહીં. ખાસ આ અત્યારે ખૂબ મોટી બીક છે દરેકની. અને એ બીકમાં બહુ સરળ વાત છે કે કોરોનાની અંદર તાવ 99% તાવ હોય જ, શરદીની અંદર તાવ ન હોય. બીજું, કોરોનાની શરૂઆત મોટે ભાગે તાવથી થાય, જોડે પછી શરદીને ઉધરસ થાય અને પછી એને શ્વાસમાં તકલીફ ચાલુ થાય. એ સિવાય તાવ ઘણી વખત કોરોનામાં આવે પણ એ 99 કે 100 ડિગ્રી માનો કે તાવ આવ્યો હોય, પણ એ વ્યક્તિને વીકનેસ એટલે કે નબળાઈ એટલી બધી લાગે કે જાણે 104 તાવ છે. જ્યારે શરદી હોય, સામાન્ય શરદી અથવા સામાન્ય આપણે ફ્લુ કહીએ, તો એની અંદર શું થાય, વ્યક્તિને ખાલી શરદી થાય, નાકમાંથી પાણી નીતરતું જાય. તમે એમ કહો, દર્દી એમ કહે કે ભાઈ મારે સાહેબ આખા દિવસ દરમિયાન 2 રૂમાલ ભરાઈ જાય છે, 3 રૂમાલ ભરાઈ જાય છે, પણ દર્દીની ફરિયાદ નબળાઈની અથવા તો રૂટીન એમના કામ નથી થતા એવું ના આવે. નબળાઈ, શરીરનો સ્નાયુઓનો દુખાવો, મામૂલી તાવ, આ બધી વસ્તુઓ સામાન્ય ફ્લૂમાં જોવામાં આવતી નથી. કોરોનાની અંદર ખાસ આ જ્યારે શરૂઆત થાય ત્યારે તાવથી શરૂઆત થતી હોય છે, શરદી ઉધરસ હોય છે. અમુક વ્યક્તિઓને શરદી ઉધરસ પ્રમાણ ઓછું હોય છે, પણ નબળાઈ જે શબ્દ છે 100 માંથી 90-95% કોરોનાના દર્દીઓને નબળાઈ ચાલુ થઈ જાય. અને નબળાઈ તાવના રિલેશનમાં એટલે કે તાવ સમજો 99 કે 100 જ છે, પણ એના રિલેશનમાં નબળાઈ ખૂબ વધારે લાગે. જ્યારે સામાન્ય શરદીમાં કે સામાન્ય ફ્લૂની અંદર એવી નબળાઈ લાગતી નથી. એ
દરેક વસ્તુમાં જો આપણે શરીરને ટેવ પાડીએ તો એવી ટેવ પડે, એનો અર્થ એમ, પેલું હું ઘણી વાર દર્દીને એમ કહું કે આપણે ભગવાને આપણું શરીર એવું બનાવ્યું છે કે જો ઝેરની ટેવ પાડીએ ને તો ઝેર પણ પચી જાય. એવી રીતે ખાવાનાની વાત તો બરાબર છે, પણ વાતાવરણમાં પણ તમે જે વાતાવરણમાં ઉછળ્યા છો અથવા તો જે વાતાવરણમાં તમે મોટા થઈ રહ્યા છો એ વાતાવરણની અંદર તમે રોજે રોજ એક જ પ્રકારનું જો વાતાવરણ જોવામાં આવે તો તકલીફ ઓછી થાય, પણ જ્યારે વાતાવરણ બદલાય ત્યારે એ બાળકને તકલીફ શરૂ થાય. જેમ કે હું ઘણીવાર ઉદાહરણ આપતો હોઉં કે બાળક જોધપુર કે જયપુરમાં જીવતું હોય કે જ્યાં આગળ 40-45-48 ડિગ્રી ટેમ્પરેચર તો એ સામાન્ય છે, અને એક બાળક શ્રીનગરમાં જન્મતું હોય કે જ્યાં આગળ માનો કે 0 ડિગ્રી 3 ડિગ્રી 5 ડિગ્રી એવું સામાન્ય ટેમ્પરેચર છે, તો ત્યાંનું બાળક છે એ એનું શરીર ધીમે ધીમે એ વાતાવરણથી ટેવાતું જશે અને એ વાતાવરણમાં એને તકલીફ નહીં પડે. જ્યારે વાતાવરણ એકદમ સુલટાઈ જાય, એટલે કે સમજો તમે જોધપુર જેવામાં કે જયપુર જેવા એરિયામાં રહો છો અને જ્યાં આગળ તમને 40-45 ડિગ્રીનું ટેમ્પરેચર છે અને અચાનક ખાલી 25 ડિગ્રી એટલે કે 20 ડિગ્રીનો ફરક પડી જાય તો પણ ત્યાં બાળકને તકલીફ ચાલુ થાય. અને આ કારણ કે બાળકનું શરીર એનાથી ટેવાયેલું નથી. નાનું બાળક જે 5-7-8-10 દિવાળી જોઈ લે, એટલે એનો અર્થ કે 5-7-8-10 દિવસ વખત વાતાવરણના જુદા જુદા વાતાવરણના ફેરફારો જોઈ લે, ત્યાર પછી એનું શરીર એ રીતે તૈયાર થઈ જાય કે એની અંદર એને તકલીફ ના પડે. પણ બાકી ત્યાં સુધી જ્યારે જ્યારે વાતાવરણ બદલાય ત્યારે ત્યારે બાળકને નાના મોટા અંશે અસર થાય. ડોક્ટર, ઘણીવાર ઘણા કેસમાં એવું પણ બનતું હોય છે કે જ્યારે બાળકને ખૂબ વધારે તાવ આવે છે ત્યારે તેને બાળકને પાણીના ટબમાં બેસાડવાનું પણ કહેવામાં આવતું હોય છે. શું આ એક માન્યતા છે કે તેનાથી ઘણો ફાયદો થતો હોય છે? ના ના, બિલકુલ, બહુ જ સરસ વાત છે. હું મારા દર્દીને કાયમ એમ કહું છું કે આપણે તાવ દવાથી પણ મટે અને પાણીના પોતાથી પણ મટે. પાણીના પોતામાં ઘણી વખત મારો એવો અનુભવ છે કે વરસથી લઈ અને 3-4 વર્ષનું બાળક હોય ત્યાં સુધી બાળક ચંચળ હોય છે અને બાળકને ખબર નથી હોતી કે મને તાવ આવ્યો છે એટલે આ જરૂરી છે પાણીના પોતા મૂકવા, તો બાળક એને મૂકવા નથી દેતું. અને જ્યારે બાળક પાણીના પોતા મૂકવા ના દે તો બાળકના મા બાપની પરિસ્થિતિ મુશ્કેલ ભરી થાય. કારણ કે કોઈક વખત એવું બને કે તમે ડૉક્ટરની નજીકમાં નથી અથવા ડૉક્ટર સુધી પહોંચી શકો એવો સમય નથી. તો હું મારા દર્દીને કાયમ કહું કે બાળકને તમારે પાણીના ટબમાં, પાણીની ટાંકીમાં ગમે ત્યાં બેસાડી દો અને એને તમે નવડાયા કરો. 5-10-15 મિનિટ સુધી તમે પાણીના સંપર્કમાં રાખો. ભલે પાણી જરૂરી નથી કે પાણી ઠંડુ હોવું જોઈએ. પાણી એવું નથી કે ભાઈ ચલો ખૂબ ફ્રીજનું પાણી હોય અથવા પાણીની અંદર બરફ નાખવો પડે કે પાણીમાં કોલોન વોટર નાખવું પડે કે પાણીમાં મીઠું નાખવું પડે. કંઈ પણ પાણીમાં નાખ્યા વગર સાદું માટલાનું પાણી અથવા સાદું નળનું પાણી હોય એમાં પણ બાળકને જો તમે બેસાડી દો ટબમાં અથવા પાણીની ટાંકીમાં તો બાળકનો તાવ ઓછો થઈ જાય. અને એટલે જ ઘણી વખત બાળકને જ્યારે 101, 102, 103 તાવ પહોંચી જાય, એટલે કે વધારે પડતો તાવ થઈ જાય અને બાળકના શરીરના માથા ઉપર જો ચડી જાય તાવ, તો બાળકને ખેંચ આવતી હોય છે. અને એ ખેંચ ના આવે એના માટે અમે ખાસ ગાઈડલાઈન આપીએ છીએ કે પાણી તમે દવા હોય અને દવાની તાવની દવા તમે ઉપયોગ કર્યો અને તાવની દવા પીવડાવી દીધી, પણ તાવની દવા પીવડાવ્યા પછી પણ તાવ ઉતરવાની શરૂઆત 1 કલાક પછી થશે. હવે તો 1 કલાક સુધી શું? તો 1 કલાક સુધી દરમિયાન તમે પાણીના પોતા મૂકો અથવા પાણીના ટબમાં બેસાડી દો અથવા પાણીની ટાંકીમાં બેસાડો, તો પાણી ચોક્કસ આનાથી ફાયદો થાય.
સામાન્ય તો આપણા મગજમાં એવું હોય છે કે પાણીના પોતા ખાલી માથે જ મુકાય, એવું નથી. પાણીના પોતા માથે મુકાય, પેટે મુકાય, છાતીએ મુકાય, હાથે મુકાય અને પગે પણ મુકાય, એટલે આખા શરીરે તમે પોતા મૂકી શકો તો ઝડપથી તાવમાં ફેરફાર થાય અને એના કારણે પછી ખેંચ આવવાની શક્યતા ઘટી જાય. એટલે નાના બાળકને પાણીના ટબમાં બેસાડવાની સલાહ એ કોઈ અફવા કે માન્યતા નથી, બિલકુલ સત્ય વાત છે અને આવું કરવાથી ચોક્કસ ફાયદો થાય. બાળકની અચાનક જ વધારે તાવ આવી જતો હોય છે તો ઘણા માતા પિતા તેમને પેરાસિટામોલ જેવી દવા પણ આપતા હોય છે. શું આ દવા આપવું બાળક માટે હાનિકારક બની શકે છે ખરા? 100 માં 99% મા બાપ શું કરતા હોય છે કે તાવ આવે એટલે જો પહેલા આગળ એમણે ડૉક્ટરને બતાવ્યું હોય તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જોઈ અને કે ભાઈ સાહેબે કીધું તો કે આ તાવની દવા છે એટલે આ તાવની દવા પીવડાવી દો. હકીકતમાં એવું કરાય નહીં. પણ જેમ આપે કહ્યું કે પેરાસિટેમોલ એક જ એવી તાવની દવા છે જે સેફ દવા છે. સેફ દવા એટલે કે એ જો યોગ્ય માત્રામાં આપવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને, વ્યક્તિ એટલે શબ્દ વાપરું છું કે નાનું બાળક, જન્મેલું એક દિવસનું બાળક હોય, ચાહે 60 વર્ષની બુઝુર્ગ વ્યક્તિ હોય, દરેકને પેરાસિટામોલથી તાવ ઉતરવાની શક્યતા વધી જાય અને એ પેરાસિટામોલની અસર થતાં 1 કલાક થાય. તો 1 કલાક દરમિયાન બાળક હોય તો બાળકને જો તાવ વધી જાય તો બાળકને તકલીફ પડી શકે. એટલે પેરાસિટામોલ તમે આપો, વધતા જોડે જોડે પાણીના પોતા મૂકો અથવા પાણીના ટબમાં બેસાડો અથવા બાળકને નવડાવી દો, આવું કરો તો ચોક્કસ એનાથી ફાયદો થાય. બાકી બીજી તાવની દવા મેફેનેમિક એસિડ આવે છે, બ્રુફેન આવે છે, એ બધી દવાઓ આપી શકાય પણ એ ડૉક્ટરની કાળજી હેઠળ, એટલે કે ડૉક્ટરે તપાસી લીધું હોય દર્દીને અને દર્દીને એમ ડૉક્ટર કહે કે આ તમે આપજો તો એ ચોક્કસ આપી શકાય. પણ ડૉક્ટરના માર્ગદર્શન વગર જો તમારે કોઈ પણ તાવની દવા આપવી હોય તો પેરાસિટામોલ સિવાય કોઈ તાવની દવા આપવી નહીં. અને પેરાસિટામોલ જુદા જુદા રૂપમાં મળે છે, જેમ કે ગોળી મળે, સિરપ મળે અને ડ્રોપ્સ મળે. નાનું બાળક 1 વર્ષ કે 6 મહિનાથી નાનું બાળક હોય તો એને ડ્રોપ્સ આપવામાં આવે, 1 વર્ષથી ઉપરનું બાળક 5-7-8 વર્ષનું હોય ત્યાં સુધી સિરપ આપવામાં આવે અને એનાથી મોટું હોય એને ગોળી આપવામાં આવે. પરંતુ ઘણા માતા પિતા એવા પણ હોય છે કે જ્યારે પણ બાળકને જો શરદી થતી હોય છે કે ઉધરસ આવે છે તો તરત જ મેડિકલમાં મળતા કફ સિરપનો ઉપયોગ કરી લેતા હોય છે, શું તે યોગ્ય છે ખરું? બિલકુલ અયોગ્ય છે. તમે કફ સિરપ, ઘણી વખત મારા ત્યાં દર્દીઓને મેં બહુ બધા જોયા છે કે શરદીને ઉધરસ થાય અને આગળ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય દવા, હવે એ પ્રિસ્ક્રાઇબ, કારણ કે કફ સિરપ છે ને, અલગ અલગ પ્રકારના કફ સિરપ આવે. એક કફ સિરપ એવું આવે કે જે ખાલી ઉધરસ દબાવે, બીજું કફ સિરપ એવું હોય કે જેની અંદર એલર્જીની દવા હોય, ત્રીજું કફ સિરપ એવું હોય કે જેમાં ગળફા નીકળે એટલે કે કફ છૂટો પડે, કેટલીક એવા ઉધરસની દવા હોય કે જે શ્વાસમાં, એટલે કે બાળકને શ્વાસ ચડ્યો હોય અને એ વખતે જો આપવામાં આવે તો એને શ્વાસમાં ફાયદો થાય. તો આવા અલગ અલગ પ્રકારના કફ સિરપો હોય. હવે ડૉક્ટરે જ્યારે પ્રિસ્ક્રાઇબ કર્યું ત્યારે ડૉક્ટરે એ બાળકને તપાસી અને એને એ વખતે જે જરૂર છે એ પ્રિસ્ક્રાઇબ કરી આપ્યું હોય, પણ દર્દી એવું માને કે બાળકને સમજો 15 જ દિવસ પહેલાં કે ભાઈ મેં ડૉક્ટરને બતાવ્યું હતું અને આવું જ થયું હતું કે શરદીને ઉધરસ થયા હતા અને ડૉક્ટરે લખી આપ્યું હતું અને મને મટી ગયું હતું, એટલે એવું સામાન્ય તો સમજ એવી હોય કે અત્યારે પણ જે રોગ ડૉક્ટરને બતાવ્યો હતો એ જ રોગ અત્યારે પણ હોય, એટલે હું એ જ દવા વાપરું અને એ દવાનો ઉપયોગ કરે. ત્યારે અમે કાયમમાં સમજાવીએ છીએ દર્દીને કે આવું ગેરમાન્યતા છે, આવું નહીં કરવું જોઈએ. અને એમાં હું એક એવો ડૉક્ટર છું કે હું મારી સામે જે દર્દી બેઠું હોય
એને જે ભાષા હોય એની ભાષા પ્રમાણે એને હું સમજાવું. એટલે કે સમજો, કોઈક સામે, મારી સામે ડૉક્ટર પોતે એમના બાળકને લઈને આવ્યા હોય તો હું એવી રીતે મેડિકલની ભાષા પ્રમાણે ડૉક્ટરને સમજાવું કે આમાં શું છે અને આપણે શું કઈ રીતે કરવું જોઈએ. સામાન મારી સામે માની લો કે કોઈ ગૃહિણી છે, જે ગૃહિણી એના બાળકને લઈને આવી છે અને આવો જ પ્રશ્ન કરે કે સાહેબ મને લખી આપો ને, આ તમે જે દવા લખી આપી એમાં મને લખી આપો કે કઈ શરદીની, જેને કઈ ઉધરસની, જેને કઈ તાવની છે, તમારે ફરી વખત શરદી થઈ હોય કે ઉધરસ થઈ હોય કે તાવ આવ્યો હોય તો મારે એ પ્રમાણે દવા આપી દેવાય. ત્યારે મારે એ સમજાવવું પડે કે બેન તમે ઘરે રસોઈ બનાવો છો એવું પ્રશ્ન મારે પૂછવો પડે. એ કે હા હું રસોઈ બનાવું છું, તો હું કહું કે બેન તમે કોઈ પણ શાક બનાવો ત્યારે માનો કે તમે શાક બનાવતા હોય અને મેં જોયું કે તમે આટલું મીઠું નાખ્યું, પછી તમે ગમે તે શાક બનાવો છો અને એક વખત 200 ગ્રામ બનાવ્યું છે અને એક વખત 2 કિલો બનાવ્યું છે, બંને વખત મીઠું સરખું જ નાખો તો બની જાય શાક, તો શાક ના બને. એટલે જે વખતે જે જરૂરી હોય, સમજો રોગ આટલો છે કે રોગ આટલો છે કે રોગ વધારે છે, રોગની સાથે તાવ છે, એલર્જી છે, બીજી પરિસ્થિતિ શું છે, એ જાણ્યા પછી જ દર્દીને કોઈ પણ શરદી ઉધરસની દવાનો ઉપયોગ કરવો જોઈએ. ડાયરેક્ટ મેડિકલ ઉપર જઈ અને મેડિકલમાં આપણે ત્યાં શું છે કે ઇન્ડિયાની અંદર બધી દવા ઇઝીલી અવેલેબલ છે, કોઈ ગમે તેવી ભારે દવા હોય કે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન આપવી જોઈએ, એન્ટીબાયોટિક ન આપવી જોઈએ, છતાં પણ એ વસ્તુ તમે ખાલી જૂનું પ્રિસ્ક્રિપ્શન, ભલે 5 વર્ષ પહેલાંનું પ્રિસ્ક્રિપ્શન હોય એ લઈને જાઓ તો પણ મેડિકલ સ્ટોરવાળો તમને દવા આપી દે. હવે આવું થાય ત્યારે નુકસાન થાય તો કોને થાય? બચ્ચાને થાય અને પછી બચ્ચાના મા બાપને દુઃખ થાય. એટલે હું કાયમ બચ્ચાના મા બાપને કે બચ્ચાના કોઈ પણ રિલેટિવ જે આવ્યા હોય એને સારી ભાષામાં, તેમના સમજણ પડે તેવી ભાષામાં જ સમજાવું કે આ રીતે કરાય નહીં. ડૉક્ટર, વારંવાર બાળકને શરદી થઈ જાય છે, ને વારંવાર શરદી તો થાય છે પરંતુ એક અઠવાડિયા સુધી જો સતત શરદી રહે છે તો શું તે બાળક નિમોનિયાનો શિકાર બની શકે છે ખરા? બિલકુલ બની શકે બેન. એ શરદીમાં એવું છે કે સામાન્ય શરદીમાં ન્યુમોનિયા ના થાય, પણ ઇન્ફેક્શન વાળી શરદી છે અને તમે તમારું ધ્યાન ચૂક થાય છે, તમે એને ઇગ્નોર કરો છો. કારણ કે ઘણી વખત સામાન્ય ડૉક્ટર પણ એમ કહે કે ભાઈ ચલો કે આ સામાન્ય શરદી છે, તમે ચિંતા ના કરશો, હું ખાલી આ એક જ દવા પ્રિસ્ક્રાઇબ કરું છું અને તમને મટી જશે. પણ ડૉક્ટરે એ વખતે જોઈ લીધું કે આ સામાન્ય શરદી છે અને એ પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કરી આપ્યું. પણ પછી બીજા પ્રકારની શરદી થઈ હોય, તમે ઘરે છો, તમને ખબર નથી કે આ ઇન્ફેક્શનવાળી શરદી છે અને તમે ઇન્ફેક્શનવાળી શરદી હોય અને એને સામાન્ય શરદી સમજી અને ખાલી સામાન્ય શરદીની દવા આપી દીધી, ડૉક્ટરે અગાઉ પ્રિસ્ક્રાઇબ કર્યું એ દવા માનો કે આપી દીધી, તો એ ઇન્ફેક્શન, કારણ કે જ્યાં સુધી એન્ટીબાયોટિક જશે નહીં ત્યાં સુધી ઇન્ફેક્શન મટશે નહીં અને ઇન્ફેક્શન વધતું જશે. હવે જો ઇન્ફેક્શન વધતું જાય તો એમાંથી ન્યુમોનિયા થવાની શક્યતા ચોક્કસ વધે. એ સિવાય ઘણી વખત ન્યુમોનિયા જ હોય પણ ન્યુમોનિયા શરૂઆતમાં બહાર કેવી રીતે આવે? સામાન્ય ન્યુમોનિયા શરૂઆતમાં બહાર શરદીના રૂપે જ આવે, એટલે તમારે સામાન્ય શરદી થઈ એટલે તમને એમ લાગે કે ભાઈ આ તો શરદી છે, કાંઈ વાંધો નહીં. પણ જ્યારે વધારે પડતી ખાંસી થાય, વધારે પડતો તાવ થાય, અથવા તમને શ્વાસ ચડવા માંડે, અથવા છાતીમાં દુખવા માંડે, ત્યારે તમને ફિલિંગ થાય કે સર આ સામાન્ય શરદી નથી, આ તો ડૉક્ટરને બતાવવું પડશે. અને પછી તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમને ડૉક્ટર એમ કહે કે ભાઈ આ તો બહુ ન્યુમોનિયા વધી ગયો છે અને ન્યુમોનિયા થઈ ગયો છે ને, આ પ્રમાણે એક્સરે પડાવવો પડશે, આટલી દવા કરવી પડશે અથવા ઇન્જેક્શન આપવા પડશે. એટલે જો નાના નાના લક્ષણો હોય, ઓછા ઓછા લક્ષણો હોય અને એ જ વખતે જો આપણે ચેતી જઈએ અને યોગ્ય કાર્યવાહી કરીને યોગ્ય દવા જો એ જ વખતે મળી જાય તો કદાચ એ સામાન્ય શરદી અથવા ઇન્ફેક્શનવાળી શરદીમાંથી ન્યુમોનિયા અથવા ન્યુમોનિયાની કદાચ શરૂઆત હોય તો પણ એ વધારે ફેલાય નહીં અને એ ન્યુમોનિયા કદાચ તમે દવાથી જ મટાડી શકો.
ડોક્ટર, અત્યારે તહેવારોની સીઝન ચાલી રહી છે અને બાળકો ખૂબ મોટા પ્રમાણમાં જો મીઠાઈ ખાઈ લેતા હોય છે તો પણ તેઓ શરદીનો શિકાર બનતા હોય છે, તો પણ તેમને શરદી થઈ જતી હોય છે. પરંતુ આપ એ જણાવશો લાસ્ટમાં કે જો બાળકોને શરદી ન થાય અને તેમને તંદુરસ્ત રહેવા માટે તેમને કેવા પ્રકારનો આહાર આપવો જોઈએ? આપણે સામાન્યતઃ આવા જ્યારે ઠંડા વાતાવરણમાં હોય, પહેલી વસ્તુ હું દર્દીને કાયમ સલાહ આપું કે તમારે સમતોલ આહાર, સંતુલિત આહાર અને ઘરનો આહાર, આટલી વસ્તુ જો કરવામાં આવે તો સામાન્યતઃ બીમારી ઓછી થાય, અથવા બીમારીમાં ભલે આપણે શરદી ઉધરસ જે ગણીએ. બીજું જે મીઠાઈની વાત છે, એ મીઠાઈ કોઈ પણ વસ્તુ, હું કાયમ એમ કહું કે તમે જે પણ ખોરાક ખાઓ એની માત્રા જો સંયમિત માત્રા હોય, એટલે કે લિમિટેડ માત્રા હોય, તો કદાચ એ કોઈ પણ ખોરાકની આડઅસર અથવા તો એમાંથી બીમારી થવાની શક્યતા ઓછી રહે. જ્યારે પણ ખોરાક અથવા તમારો વ્યવહાર સંયમિત ના હોય, અસંયમિત હોય, તો ચોક્કસ એમાં બીમારી થવાની, શરદી થવાની, ઉધરસ થવાની આ શક્યતાઓ રહે. ડોક્ટર, ચોક્કસ ખૂબ જ સરસ મજાની માહિતી આપી અને અમારા સાથે આજે તમે વીઆર લાઈવમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો ક્યાંક શિયાળામાં, ખાસ કરીને શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ખાસ કરીને આપણે વાત કરી કે તહેવારોની સીઝન પણ ચાલી રહી છે, ક્યાંક મોટા પ્રમાણમાં બાળકો મીઠાઈ ખાઈ લેતા હોય છે, તેને કારણે પણ શરદીનો શિકાર બનતા હોય છે. પરંતુ આપણે બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું છે, ખૂબ સાવચેતી રાખવાની છે. કોરોના સમયમાં ખાસ કરીને અત્યારે જે મહામારી ચાલી રહી છે ત્યારે પણ આપણે બાળકોનું ખૂબ જ સાવચેત રાખીને ધ્યાન રાખીએ. વીઆર લાઈવના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. ફરી મળીશું વીઆર લાઈવ સાથે. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355858612 પર અને રહો સદા તંદુરસ્ત.